नमस्कार विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय सुरेंद्रनगर नई लर्निंग प्रोग्राम की अंदर हूँ उत्तम भैराज पर आप दरवे 3 बार कॉमर्स विद्यार्थी मित्रों आ वीडियो लेक्चर की अंदर हार्दिक स्वागत करू छूँ। आज आप जे वीडियो लेक्चर जोवा जई रह्या छीए एमां शेरमूड़ी चेप्टर एकाउंट भाग बे एना विषे समझवानुं छे अने एना आज आप बे दाखलाओ गणावीशुं। एक गणीशुं उदाहरण नंबर 4 अने एक गणीशुं उदाहरण नंबर दाखला नंबर 7। पेलो उदाहरण 4 जोईए अने पछी जोईशुं दाखला नंबर 7। तो अहीं उदाहरण 4 एना विशे आपणे आजे समजूती मेळवानी छे। जोईए भावनगरनी प्रणव लिमिटेडे रुपया 10 નો 1 એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા। કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા અને વધારાના શેર માટેની અરજીઓ ના મંજૂર કરવામાં આવી। શેર મંજૂર કરવામાં આવ્યા એટલે કેટલા મંજૂર કરવામાં આવ્યા? તો જેટલા બહાર પાડવામાં આવ્યા છે એટલા જ, એટલે કે 18 લાખ બહાર પાડેલ છે તો 18 લાખ શેર જ મંજૂર કર્યા અને બાકીના જે શેર છે એની અરજીના નાણાં એ અરજદારોને પરત કરી દીધા। ના મંજૂર કરવું એટલે શું? અરજદારોને એની અરજીના નાણાં પરત કરવા। શેર અરજદારોને એના નાણાં પરત કર્યા। શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી। અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2.50, પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા, છેલ્લા હપ્તા વખતે 2.50। યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલ છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી। જ્યારે નીલમ કે જેના 1400 શેર મંજૂર કરેલ છે તેણે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી। આ સિવાય બાકીના શેર હોલ્ડર્સ પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી। યોગેશ અને નીલમે બાકી હપ્તાની રકમ એ પાછળથી કંપનીને ચૂકવી હતી। આના વિશેની આમ નોંધો, મેં તમને ગયા વિડીયો લેક્ચરની અંદર જ્યારે આપણે વિડીયો લેક્ચરની શરૂઆત થઈ ત્યારે જ જણાવી દીધેલી, જેથી કરીને તમે પાકી કરી શકો અને પછી હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એના દાખલા ગણાવી શકું। એટલે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જો તમે આમ નોંધ હજી સુધી પાકી ન કરી તો પહેલાં વિડીયોને અહીંયા જ ઊભો રાખી દો, પોઝ કરી દો અને સૌ પ્રથમ એ વિડીયો લેક્ચર ઓપન કરી અને એની સ્ટાર્ટિંગની અંદર જે મેં તમને આમ નોંધ સમજાવેલી છે એને પહેલાં પાકી કરી લ્યો, ત્યારબાદ જ અહીંયાથી દાખલાની શરૂઆત કરજો। ઓકે, આઈ હોપ કે તમે આ પ્રોસિજરને અનુસરી હશો। અને હવે હું ઉદાહરણ 4 એની થોડીક વર્કિંગ નોટ જોઈ લઈએ આપણે શું થાય છે। સૌ પ્રથમ અહીં આપણે જોઈએ તો ભાવનગરની પ્રણવ લિમિટેડે કેટલા શેર બહાર પાડેલ છે? તો કે 20 લાખ શેર માટે અરજીઓ મળીને એને બહાર પાડ્યા હતા 18 લાખ। અરજી સમયને કેટલા મળ્યા છે? 3 રૂપિયા। તો આપણે લખીએ અરજી સમય મળેલ 20 લાખ શેર ગુણ્યા એણે અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 3। 20 લાખ ગુણ્યા 3 એથી કેટલા થઈ જશે મિત્રો? 60 લાખ રૂપિયા। 20 લાખ ગુણ્યા 3 બરાબર થઈ જશે 60 લાખ, જેમાંથી પરત કરવાના તો કેટલા આવશે? 2 લાખ શેર ગુણ્યા રૂપિયા 3 બરાબર 6 લાખ, રાઈટ? 60 લાખ રૂપિયા મળ્યા અને 6 લાખ રૂપિયા આપણે શું કર્યા? એમાંથી પરત કર્યા। હવે મંજૂરી સમય, આ થઈ ગઈ વાત મંજૂરી અરજીની, હવે આપણે જોઈએ મંજૂરી સમય। તો અહીંયા મંજૂરી સમયે આપણે
બે રૂપિયા અને 50 પૈસા મંગાવેલ હતા અને મંજૂરી સમયે આપણને દરેક વ્યક્તિએ પૈસા આપી દીધા છે. ફક્ત પ્રથમ હપ્તાથી શરૂઆત થઈ કે યોગેશે 1600 શેર ઉપર પ્રથમ અને છેલ્લા હપ્તાના નથી ચૂકવા, જ્યારે નીલમે આખરી હપ્તાના 1400 શેર ઉપર નાણાં ચૂકવા નથી. તો મંજૂરી સમયે 2.50 રૂપિયા. ચલો મંજૂરી સમયે મંગાવેલ તે મળેલ આપણે લખીએ, મંગાવેલ તે મળેલ. તો 1800000 શેર પર આપણે મંગાવવાના છે, 1800000 શેર ગુણ્યા કેટલા રૂપિયા મંગાવ્યા, મંજૂરી સમયે 2.5. કેટલા થઈ જશે? તો જે તે વિદ્યાર્થી મિત્રો ને કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરવાની હોય એ કરતા જાય, 1800000 ગુણ્યા 2.5. ફરીથી જોઈ લો મિત્રો, તમારા કેલ્ક્યુલેટર પર 45 લાખ આવે છે, ના આવતા હોય તો ફરીથી કરો. 1800000 ગુણ્યા 2.5, 2.5 કે 2.50 બંને સમાન જ થાય છે. પિસ્તાલીસ લાખ. હવે પ્રથમ હપ્તા સમયે મંગાવેલ તો એને થોડું નજીકથી લઈએ જેથી કરી આગળ લખવામાં સરળતા રહે. પ્રથમ હપ્તા સમયે મંગાવેલ 1800000 શેર ગુણ્યા, આપણે પ્રથમ હપ્તા સમયે 2 રૂપિયા મંગાવ્યા છે, તો 1800000 ને 36 લાખ. મળવાના બાકી 1600 શેર મંજૂર કર્યા હતા, એને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં નથી ભર્યા, તો મળવાના બાકી યોગેશના છે 1600 શેર ગુણ્યા રૂપિયા 2, બરાબર કેટલા થઈ જશે? તો કે રૂપિયા 3200, 1632. અને બાકીના હોય મેળા હોય તો એનો લખવાની જરૂરિયાત નથી, આપણને ખ્યાલ આવી જશે જ્યારે આપણે ત્યાં નોંધીશું ત્યારે જ કે મળવાના બાકી આટલા અને મળેલા આટલા. ત્યારબાદ આખરી હપ્તા સમયે મંગાવેલ 1800000 શેર ગુણ્યા, આખરી હપ્તો કેટલા રૂપિયાનો મંગાવ્યો હતો? 2.50. ચલો 1800000 ગુણ્યા 2.50 આપણે ઉપર અહીં ગણતરી કરી છે, કેલ્ક્યુલેટરની જરૂર નથી. 45 લાખ રૂપિયા આપણે મંગાવ્યા અને મળવાના બાકી, તો મળવાના બાકીની અંદર 2 વ્યક્તિ એવા હતા કે જેણે નહોતા આપ્યા. એક તો યોગેશ કે જેના 1600 શેર હતા એ પોતે, અને બીજું નીલમ કે જેના આપણે 1400 શેર મંજૂર કરેલા હતા. 1600 વત્તા 1400 એટલે થાય 3000. 3000 શેર પર નાણાં મળેલા નથી. પચીસ તેરી 7500. અહીંયા આપણે જોઈએ તો 7500 રૂપિયા પ્રાપ્ત આખરી હપ્તા વખતે નહીં થાય. ચલો હવે આના વિશે આપણે દાખલો જોઈએ. તો સૌપ્રથમ છે પ્રણવ લિમિટેડ, ભાવનગરની પ્રણવ લિમિટેડ, એટલે પ્રણવ લિમિટેડના જો આપણે આમલોન મારા માટે અહીંયા 2 પાઠ પાડવા શક્ય નથી. જો હું 2 પાઠ પાડીશ તો તમને દેખાવાનું ઓછું થઈ જશે, અક્ષર બહુ ઝીણા લાગશે. માટે હું અહીંયા
एक ज पार्ट में पहला आमनोन लखीश पछी एने भूसी ने फरीथी पाछो फरीथी लखीश ए ज आमनोन तो आगळनी पहली आम नोंध बैंक में नाणा अरजी समय आए थे अपने अँ कोई तारीख एवं कहीं आप नहीं माटे आपणे क्रम ज लखीशू बैंक खाते उधार ते इक्विटी शेर अरजी खाते जमा रकम अरजी समय आपने के मिली थी 60 लाख रुपया प्रथम 60 लाख रुपया प्राप्त किया था ए नोंद करिए साठ लाख बाबत है वीस लाख शेर पर अरजीना रुपया 3 लेखे नाणा मळ्या तेना अहींया बीजी आम नोंध आपणे बधा नाणा आपणे राखवाना नथी एमांथी आपणे जे परत करवाना छे 6 लाख छे अने बाकीना नाणा छे ए आपणे पोताना शेर मूडी खात लई जवाना छे तो पण इक्विटी शेर अरजी खाते जे रकम जमा थई छे एने उधार करीशुं तो ज अरजीनुं खातुं बंद थशे माटे अहींया लखीए इक्विटी शेर अरजी खाते उधार 60 लाख ते इक्विटी शेर मूड़ी खाते जमा मित्रों 60 लाख माथी आपणे 6 लाख परत करी देवाना छे तो 60 माथी 6 लाख जाए तो 54 लाख रुपया छे आपणी शेर मूड़ी छे 18 लाख शेर गुणिया 3 रुपया करो तो 54 लाख आवशे कैलक्युलेटर पर वर्क करता जजो ते बैंक खाते जमा बाबत जे वधाराना 2 लाख शेर परनी अरजीना नाणा परत करी बाकीनी रकम शेर मूड़ी खाते लई गया तेना त्रीजु मंजूरी ने अपने नाना मंगावाना छे एज इट इज छे जे मंगाव्या जे मेळ्या छे मंजूरी ने आमनो सीधी करिए तो आपणे नोंध करीशुं इक्विटी शेर मंजूरी खाते उधार ते इक्विटी शेर मूड़ी खाते जमा केटला रुपया आपणे मंजूरी समय मंगाव्या छे 45 लाख 18 रुपया लखे 18 लाख शेर ना 45 लाख रुपया थाय छे बाबत जे अठार लाख शेर पर
मंजूरी ना रुपया 2.50 लेखे नाणा मंगाविया तेना चौथो आज नाणा मंगाव्या ते आपने प्राप्त थई जाय छे आम नोंध पैसा आवे तो बैंक खाते उधार ते इक्विटी शेर मंजूरी खाते जमा। चलो बैंक खाते उधार जे रकम आवे छे पर्टिक्युलर जे मंगाई थी बधे बधी आवी जाय छे બાબત જે કેટલા તો કે 18 લાખ શેર ઉપર પર મંજૂરીના નાણા મળ્યા તેના અહીંયા 4 આમનોંધ મેં તમારા માટે क्लियर करी। हजी आपणे आगळनी आमनोंध छे ए बाकी छे परंतु अहींया नोंधवू शक्य नथी माटे हुं आ 4 आमनोंध काढी नाखुं छुं। तमे अत्यारे विडियोने पोस्ट करीने पहेला 4 आमनोंध नोंधी लेशो, वर्किंग नोट तमे नोंधी लीधी हुई न होय तो ए पण नोंधी लेशो, ત્યારબાદ વિડિયો આગળ ચલાવજો। હું અહીંયાથી આમનોંધ 4-4 દૂર કરું છું। હવે આપણે જોઈએ તો 4 આમનોંધ આપણે મંજૂરી સુધીનું પૂરું કર્યું હતું, હવે આખરી પ્રથમ હપ્તાનું જોઈએ તો આમનોંધ નંબર 5 નાણાં મંગાવીએ છીએ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, સોરી આખરી બોલ્યો હતો પણ આખરી નહીં પરંતુ પ્રથમ હપ્તો જે છે, આમાં 2 હપ્તા છે પ્રથમ અને આખરી, માટે આપણે પહેલાં પ્રથમ હપ્તો મંગાવીશું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે इक्विटी शेर मूड़ी खाते जमा। प्रथम हप्ता वक्त आपणे मंगावानी जे रकम छे ए जोईए तो के आपणे 2 रूपया लखे मंगाव्या छे, 2 रूपया लखे आपणे मंगावानी नोंध करीए 36 लाख, 18 लाख शेर गुणिया 2 रूपया बाबत जे अठार लाख शेर पर रुपया 2 लेखे प्रथम हप्ता की रकम मंगावी तेना त्यारबाद छठी आमनोंध। हवे प्रथम हप्ता समय आपने रुपया नहीं मळता, योगेश के जेना शेर हता એને પ્રથમ હપ્તા સમયે આપણને નાણાં ચૂકવા નથી, હું વાય લખું છું અહીંયા, યોગેશ અને નીલમ 2 હતા તો Y+N। હવે યોગેશે આપણને પ્રથમ હપ્તા સમયે નથી મૂકલા નાણાં, કેટલા શેર ઉપર 1600 શેર ઉપર 2 રૂપિયા લેખે નથી મૂકલા તો બાકીના તો આવી ગયા છે ને, ઓકે કેટલા આવ્યા છે એની આપણે નોંધ કરીએ તો આપણે લખીએ બેંક ખાતે ઉધાર મળવાના
बाकी प्रथम हप्ता खाते उधार ते इक्विटी शेयर प्रथम हप्ता खाते जमा। अच्छा, रकम में बाकी रखी है तमने सरळताथी समझावी शकाय एटला माटे इक्विटी शेयर प्रथम हप्ता की रकम आपणे 36 लाख जे हती उधार करी हती एने आपणे जमा करी दी। ओके, 36 लाख माथी आपणने केटला नोटा मळ्या तो के 3200 रूपया नोटा मळ्या। ओके, हवे सीधे सीधी कैलक्युलेटर ऊपर बाद बाकी कर नाखो। 36 लाख माइनस 3200 तो 35,96,800 मळेल छे। बाबत जे योग्य छे धारण करेल 1600 शेर सीवायना बदाज शेर पर प्रथम हप्तानी रकम मळी तेना। आज रीते आपणे आखरी हप्तो मंगावीए आमनो नंबर 7 इक्विटी शेर प्रथम नी जगह शब्द आवशे इक्विटी शेर आखरी हप्ता खाते उधार इक्विटी शेर आखरी हप्ता खाते उधार ते इक्विटी शेर मूड़ी खाते जमा। चलो आखरी हप्तो आपणे केटला रूपियानो मंगाव्यो छे 45 लाख रूपियानो आपणे एनी नोंध करीए। बाबत जे केटला तो के 18 लाख शेर ऊपर रुपया 2.50 लेखे आखरी हप्ता की रकम मंगावी तेना। मळती नथी तो जे नथी मळती एनी जेम आपणे छठी नोंध करी ए मुजब नोंध करीशुं, जे मळे छे एनी नोंध करीए। आठमो, बैंक खाते उधार ते अहींया આપણે આગળ લખતા હતા કે બેંક ખાતે ઉધાર તે જે તે હપ્તા ખાતે જમા જ્યારે બધું મળી જતું હતું ત્યારે, પરંતુ જ્યારે નથી મળતું ત્યારે જે તે રકમ નથી મળતી એ બાકી હપ્તા સ્વરૂપે આપણે નોંધીએ છીએ। બેંક ખાતે ઉધાર મળવાના બાકી આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર आखरी हप्ता खाते जमा। मित्रों, एक बाबत तमने क्लियर करी दू, बोर्ड नी एग्जाम में अहींया जे मैं नोंध कराई के मळवानो बाकी हप्ता नी तमे नोंध करो अहींया आपणे छठी आम नोंध ने आठमी आम नोंध में जे नथी चूकवता एनी आपणे नोंध करीए छीए। आ वेलिड छे अने सपोज तमे आ नोंध नथी करता, फक्त जे रकम मळे छे बैंक खाते उधार इक्विटी शेर प्रथम हप्ता खाते जमा 35,96,800 आ करशो तो पण चालशे, ए पण वेलिड छे। બંને રીતે દાખલો ચાલે, અહીંયા તમે મળવાના બાકી હપ્તાની નોંધ કરો તોય ભલે અને ન કરો તોય ભલે, બે વેલિડ પદ્ધતિ છે। અત્યારે શરૂઆતી દોર છે ત્યાં સુધી આપણે કરીએ છીએ, પછી આગળ જતાં આપણે પણ તમને એ પદ્ધતિ પણ દાખલો ગણાવીશું કે જ્યાં તમે નથી કરતા તો જેલે છેલ્લે આમ નોંધ જ્યારે આપણે કરીશું કેટલી રકમ મળી તો એ ફક્ત ને ફક્ત અહીંયા વર્કિંગ નોટને આધારે જ આપણું કામ સરળ થઈ જશે, પરંતુ અત્યારે આપણે એની ચર્ચા ન કરતા ફક્ત ને ફક્ત યાદ રાખો કે આ બે પદ્ધતિ વેલિડ છે। તમે મળવાનો બાકી પ્રથમ હપ્તાની નોંધ કરો તોય ભલે
અને ન કરો તોય ભલે, ન કરો તો જે બેંક ખાતે છે જ રકમ પ્રથમ હપ્તા ખાતે તમારે નોંધવી પડશે. ઓકે, અહીંયા બેંક ખાતે ઉધાર મળવાના બાકી, આખરી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. ચલો ઇક્વિટી શેર આખરી હપ્તાની રકમ છે એ આપણે નોંધી દઈએ 45 લાખ. હવે 45 લાખમાંથી આપણે મળવાનો બાકી આખરી હપ્તો કેટલો છે, તો કે 7500નો. પિસ્તાલીસ લાખમાંથી 7500 જાય, 44,92,500. અહીંયા બાબત છે, યોગેશ અને નીલમ બંને નથી આપ્યા, તે બેનું નામ લખી, યોગેશ અને નીલમે કુલ 3000 શેર આખરી હપ્તાની રકમ 3000 શેર ઉપર આખરી હપ્તાની રકમ ન મોકલતા બાકીના બધા જ શેરધારકો પાસેથી બોલું છું, શેરધારકો પાસેથી આખરી હપ્તાની રકમ પ્રાપ્ત થઈ તેના. બરાબર છે, વર્કિંગ નોટ મુજબ અહીંયા આપણે એની આમનોંધ કરીએ છીએ. બાબત જે જાતે આટલી પૂરી કરી લેજો. હવે પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ હજી આપણે લખવાનો છે. આમનોંધ નંબર થશે આપણી 9, પેજ નંબર આપણું હતું 14. યસ, 14મી આમ પોઈન્ટ ઉપર આપણને એવું કીધું હતું કે યોગેશ છેલ્લેથી ત્રીજો ફકરો, યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલ તેણે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરેલા નથી, જ્યારે નીલમ કે જેના 1400 શેર મંજૂર કરેલા તેણે છેલ્લા હપ્તાના નાણાં ભરેલ નથી. પછી આ સિવાય બાકીના શેર હોલ્ડર્સ પાસેથી બધી રકમ સમયસર મળી ગઈ હતી. હવે પછી એમાં એવું કીધું છે, યોગેશ અને નીલમે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી હતી, કંપનીને પાછળથી ચૂકવી દીધી. જો કંપનીને એ રકમ મળે તો આપણે એની નોંધ કરવી પડે. તો અહીંયા હું આ નોંધ કરું છું, તમે આ નો કર્યું હોય તો પહેલાં વિડીયો ઊભો રાખી પોસ્ટ કરી અને ફરીથી નોંધી લેજો 8 આમનોંધ સુધી, અને ત્યારબાદ આગળ વિડીયો ચાલુ રાખજો. અચ્છા, હવે જે રકમ આવે છે આપણી આમનોંધ થશે આમનોંધ નંબર 9. 8 સુધી થઈ ગયું, આ લોકો આપણને રકમ ચૂકવી આપે છે, યોગેશ અને નીલમ. તો ચલો આપણે જોઈએ, યોગેશ અને નીલમ જ્યારે આપણને રકમ ચૂકવે છે ત્યારે બધા નાણાં ક્યાં આવશે બેંકમાં, બેંક ખાતે ઉધાર કેટલા આવશે, તો કે એમણે જે જે નહોતા આપ્યા બધા આપી દીધા, 3200 અને 7500. ₹10,700 બેંક ખાતે ઉધાર, ₹10,700 તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે જમા. પ્રથમ હપ્તો આપણે ફક્ત યોગેશનો એકનો જ નહોતો મળ્યો, 3200 રૂપિયાનો, તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે જમા 3200, અને તે
મળવાના બાકી આખરી હપ્તા ખાતે જમા. આખરી હપ્તો બે જણે નહોતો આપ્યો, કોણે? યોગેશ અને નીલમે. એની કુલ રકમ હતી 7500. બાબત છે, યોગેશ છે, યોગેશ અને નીલમે પ્રથમ અને આખરી હપ્તાની બાકી રકમ ચૂકવી તેના કુલ સરવાળો આપણે કરવાનો થશે જાતે. હવે અહીંયા આ દાખલો ઉદાહરણ નંબર 4 આપણે પૂરું થાય છે, ત્યારબાદ મેં તમને કહેલું હતું દાખલા નંબર 7. દાખલા નંબર 7 સેમ આના જેવું જ છે. દાખલા નંબર 7 સેમ આના જેવો, પેજ નંબર 58 ઉપર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 58 પહેલાં કાઢશે, અને પેજ નંબર 58 ઉપર હું દાખલા નંબર 7 છે એની વર્કિંગ નોટ તમને પહેલાં ક્લિયર કરાવું છું, અને થોડી ગણતરી એવી રાખું છું કે તમે એનો દાખલો જાતે કરો. આ જે આમનોન છે સેમ એના જેવી જ આમનોન થશે. બરાબર છે મિત્રો? તો અહીંયા જોઈએ, દાખલા નંબર 7, નાગપુરની ભાગીદાર સુગર લિમિટેડે રૂપિયા 10 નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા. કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ મળી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. શેર માટેની વધારાની અરજીઓ ના મંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવેલી હતી. અરજી વખતે શેર દીઠ રૂપિયા 2.50, મંજૂરી વખતે 2.50, પ્રથમ હપ્તા વખતે 2, ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરેલ છે તે પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી, જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલા છે તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. આ સિવાયના બાકીના શેર હોલ્ડર્સ પાસેથી બધી જ રકમ સમયસર પ્રાપ્ત થઈ ગઈ હતી. ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી હતી. વ્યાજની અસર આપ્યા વગર ઉપરના વ્યવહારો અંગે જરૂરી આમનોન પસાર કરો. આગળનો જે દાખલો હતો એની અંદર વિનય અને નીલમ એવું કંઈક નામ હતું, વિનય અને નીલમ આ બંને જણે આપણને રકમ નહોતી ચૂકવી. યસ, યોગેશ અને નીલમ આ બંને રકમ નહોતી ચૂકવી. જ્યારે આની અંદર સેમ સિચ્યુએશન, યોગેશે પહેલો અને છેલ્લો હપ્તો નહોતો ચૂકવો, જ્યારે નીલમે છેલ્લો હપ્તો નહોતો ચૂકવો, એમ સેમ સિચ્યુએશન આની અંદર એ જ છે કે ઐશ્વર્યા એણે પહેલો અને છેલ્લો હપ્તો નથી ભર્યો, જ્યારે વિનય એણે છેલ્લો હપ્તો નથી ભર્યો. બરાબર? ચલો વર્કિંગ નોટ હું બોર્ડ ઉપર કરું છું, દરેક વિદ્યાર્થી મિત્રો એમાં ધ્યાન આપશે. સૌ પ્રથમ આપણે 12 લાખ શેર જાહેર જનતા માટે બહાર પાડેલા છે, પરંતુ કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ છે. તો અરજી સમયે મળેલ રકમ 13,50,000 શેર ગુણ્યા કેટલા રૂપિયા પ્રાપ્ત થાય છે? 13,50,000 ઉપર આપણે 2.50 રૂપિયા, 2 રૂપિયા ને 50 પૈસા. તો 13,50,000 ગુણ્યા 2.5, 33,75,000 પ્રાપ્ત થતી રકમ.
ત્યારબાદ પરત કરેલ અથવા તો આપણે લખીએ કે વધારાના વધારાની અરજીના તો વધારાની અરજી આપણને મળી છે કેટલી છે તો કે આપણે 12,12 પડ્યા હતા અને આપણને વધારાની મળી હતી 1,50,000 એટલે 13,50,000 શેર ઉપર વધારાની અરજીઓ મળી હતી 1,50,000 શેર ગુણ્યા 2.50 375,000 હવે અહીંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ તો આપણે કેટલા રાખ્યા એ આપણે નોંધવાના નહીં પણ એની કોઈ જરૂરિયાત નથી તમે બાદ બાકી કરો એટલે બાકીની રકમ પોતે રાખી લીધેલી છે પછી એને તમે વર્કિંગ નોટ કંઈ લંબાવવાની જરૂર નથી વર્કિંગ નોટના કોઈ માર્ક નથી વર્કિંગ નોટ તમારી સમજણ માટે છે કે દાખલો ગણવામાં સરળતા થાય બરાબર છે એટલે જેટલી ટૂંકી ટચ અને સમજી શકાય એટલી વર્કિંગ નોટ હોય એટલે ઘણું થઈ ગયું પછી એનામાં વર્કિંગ નોટ લાંબી લંબાવવાની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી અહીંયા વધારાની અરજીને આવી ગયા એટલે બાકીની જે રકમ રહે છે કેટલા રહેશે 30,00,000 રૂપિયા 30,00,000 રૂપિયા છે એ અરજીના નાણાં આપણે જે રાખવાના છે એ થઈ ગયા ત્યારબાદ મંજૂરી સમયે જે મંગાવ્યા તે જ મળ્યા મંગાવેલ તે મળેલ 12,00,000 શેર ગુણ્યા આપણે મંજૂરી સમયે કેટલા રૂપિયા મંગાવીએ છીએ તો કે મંજૂરી સમયે આપણે મંગાવીએ છીએ 2.50 સેમ થશે 30,00,000 પણ તેમ છતાં આપણે કરીએ નોંધ 12,00,000 ગુણ્યા 2.50 બરાબર રકમ આવશે 30,00,000 ત્યારબાદ આ મંગાવ્યા તે મેળા છે એટલે આમાં બીજું કંઈ આવશે નહીં પ્રથમ હપ્તા સમયે મંગાવેલ હવે જોજો અહીં ખાસ ધ્યાન આપજો પ્રથમ હપ્તા સમયે આપણે જે રકમ મંગાવી છે બધી મેળી નથી એટલે પ્રથમ હપ્તા સમયે આપણે મંગાવેલ રકમ કેટલી છે તો કે 12,00,000 શેર ઉપર મંગાવ્યા છે 12,00,000 શેર ગુણ્યા પ્રથમ હપ્તા સમયે આપણે મંગાવવાની રકમ છે 12,00,000 શેર ગુણ્યા 2 તો થઈ જશે 24,00,000 મળવાના બાકી 960 જેના 960 શેર મંજૂર કરેલા હતા એને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરેલ નથી તો 960 શેર ઉપર રકમ નથી મળી મળવાના બાકી બરાબર 960 શેર ગુણ્યા 2 રૂપિયા ₹1920 ત્યારબાદ આ કોના હતા તો આપણે નામ લખી નાખીએ ઐશ્વર્ય એટલે એ મળવાના બાકી ત્યારબાદ આખરી હપ્તો આખરી હપ્તા સમયે મંગાવેલ ₹12,00,000 શેર ગુણ્યા કેટલા રૂપિયા આખરી હપ્તા સમયે આપણે મંગાવેલા હતા તો કે 12,00,000 ગુણ્યા 3 રૂપિયા ₹36,00,000 મળવાના બાકી બે વ્યક્તિ ઐશ્વર્યા અને વિનય એ અને વી ચલો એને કોને કેટલા નથી આપ્યા તો આપણે જોઈએ ઐશ્વર્યા કે જેના 960 શેર અને વિનય કે જેના 1,200 960 વત્તા 1,200
2160 શેર ગુણ્યા રૂપિયા 3 6680 રૂપિયા 6480 આજે મળવાના બાકી છે. હવે અહીંયા તમે બાદબાકી કરીને લખો તો એ સમયે જે મેળાતા એ અહીંયા બાદબાકી કરીને લખો તો એ સમયે જે મેળાતા એ કામ તમારું થઈ ગયું પૂરું. વર્કિંગ નોટ બહુ ટૂંકી અને સમજી શકાય એવી હોવી જોઈએ. આના માર્ક નથી, ફરીથી કહું છું, તમારી સમજણ માટે છે. તો આજે તમારે હોમવર્કની અંદર આ દાખલો 7મો ક્લિયર કરવાનો. જે મેં ઉદાહરણ કર્યું ને સેમ એના જેવો જ દાખલો છે. ઉદાહરણ આપણે ગણ્યું હતું 4થો, દાખલા નંબર તમારે 7મો ક્લિયર કરી નાખજો. બરાબર મિત્રો, જય સ્વામિનારાયણ.